હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. મારા બધા મિત્રો અને તમારા માટે એક મસ્ત મજાની ગાડી લઈને આવ્યા છીએ. આજ દિવસ સુધી આપણે ઘણા બધા ટ્રેક્ટરમાં ખોવાઈ ગયા હતા, ટ્રેક્ટરના વિડીયા બનાવતા હતા, અને ઘણાની કોમેન્ટ એવી આવતી હતી કે તમે ફોરવ્હીલના વિડીયા બનાવો. આજ તમારા માટે સારામાં સારી ફોરવ્હીલ લઈને આવ્યા છીએ. પહેલાં તો હું તમને ચાવી બતાવું તો આ રીતે એની કંઈક ચાવી રહેશે, લોક અનલોક. અને અહીંયાથી તમે છે ને તમારા હેડલેમ્પ ચાલુ કરી શકશો અને બીજા નંબરમાં સાયરન ગાડીને વગાડી શકશો કે જેનાથી તમારી ગાડી ક્યાંય પડી હોય ને તો તમે અહીંથી ગોતી શકો. હવે ગાડીની તમને ચાવી દેખાડતા તમને ખબર પડી ગઈ હશે કે ગાડી કઈ છે. ગાડી છે મહિન્દ્રાની થાર. હવે આપણે આખવાનો ડિટેલ રિવ્યૂ જોવાના છે કે થારમાં શું સ્પેસિફિકેશન આપેલી છે. અને યંગ જનરેશનને સપનામાં આવતી ગાડી જ આ છે, મહિન્દ્રા થાર. અને બધાનું એક સપનું છે કે આપણે મહિન્દ્રા થાર તો લેવી જ છે. અને થારમાં પણ તમારે હવે 4x4માં વધારે પૈસા નાખવાની જરૂર નથી. એ જ મજા તમારા 4x2માં આવી ગયા છે. રિયલ વ્હીલ ડ્રાઈવ ગાડી આવેલી છે. હવે આપણે ફ્રન્ટમાં જોશું ને તો તમને અહીંયા આપેલી છે. હવે ગ્રીલ તો મોસ્ટ ઓફલી થાર લેતા હશે, એ ગ્રીલ તો ચેન્જ કરી નાખશે. ગ્રીલ, હેડલેમ્પ, ફોગલાઇટ બધું ચેન્જ કરી નાખે. આગલો આખો લુક છે એ આખો મોન્સ્ટર લુક આવે ને એવો લુક કરી નાખે છે. આમાં તમને પિયાનો બ્લેકમાં આખી ગ્રીલ આપેલી છે, વચ્ચે તમને મહિન્દ્રાનો લોગો, અને અહીંયા આખી રેડિએટર ગ્રીલ છે એ તમને મેટ બ્લેક ફિનિશિંગમાં આપેલી છે. બીજા નંબરમાં આનું બમ્ફર છે ને એ આખું હેવી બમ્ફર આપેલું છે. હવે બમ્ફરનો ઉપયોગ તો છે ને આજકાલના બધા અહીંયા ફોટા પાડવા માટે જ કરે છે, એટલે બમ્ફર આનું કોઈ ચેન્જ કરતું નથી. બમ્ફરમાં કોઈ લેડ ઇન્સર્ટ કરે છે, એના હિસાબે ગાડીનો લુક છે એ મોન્સ્ટર લાગવાનો છે. બીજા નંબરમાં આ જે હેડલેમ્પ છે એ બધા પ્રોજેક્ટર હેડલેમ્પ કરી નાખતા હોય છે, ડબલ ડીપરવાળા. અહીંયા તમને એલઈડી ડીઆરએસ આપેલી છે, આ તમારા ડે ટાઈમમાં રનિંગ લેશે. અને અહીંયા તમને ફોગલાઇટ આપેલા છે. આ રીતે એનો આખો મસ્ક્યુલર લુક આપેલો છે. અને અહીંયા તમારે બોનટ ઓપન કરવા માટે આ જે બે એના છે એ તમારે ઓપન કરવાના રહેશે, એટલે આખું બોનટ ઓપન થઈ જશે. સારામાં સારો આગળ લુક આપેલો છે. અને એમાં પણ વધારેમાં વધારે તો થારમાં સૌથી વધારે છે ને મોડિફિકેશનનો જમાનો છે, એટલે આ ગ્રીલ બમ્ફર એ બધું ચેન્જ કરી નાખતા હોય છે. હવે આપણે સાઇડ લુકમાં આવશું ને તો સાઇડ લુકમાં તમને એક તો આગળનું જે ફેન્ડર છે ને ફેન્ડર તમને હેવી મળશે, અને ગ્લોબલ એનકેપમાં અને 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલા છે. હવે અહીંયા તમને ઇન્ડિકેટર આપેલું છે. ટાયર પ્રોફાઇલની વાત કરીશું ને તો તમને R18 18 ઇંચના તમને આમાં ટાયર પ્રોફાઇલ આપેલા છે. ટાયરની સાઇઝ જાડી છે, કેમકે આ ગાડી વધારે પૂરતી ઓફ રોડિંગમાં જ યુઝ થવાની છે, કોઈ સિટી પેસ પર્પઝ માટે બનાવેલી નથી. અને આ ગાડી જે લેવાવાળો છે એની પાસે ઓલરેડી 2-3 ગાડી તો હશે જ, તો એ જ આ ગાડી રહેતા હોય, કેમકે ફેમિલી ગાડી માટે તો આને કોઈ ગણે નહીં. અને આમાં તો વધારે પૂરતું સૌથી વધારે તો મોડિફિકેશન જ કરાવવાના છે. અને કોઈને ગેંગસ્ટર થવું હોય ને તો ગેંગસ્ટરમાં અને આપણે થારની રીલ્સ તો જોતા જશું કેવી રીલ્સ બનાવે છે. સાઇડમાં આવશું ને તો અહીંયા તમને માઇક્રોફેન એન્ટેના આપેલું છે. હવે ઘણા બધા ગીતના શોખીને હોય, આમાં તો પંજાબી ગીત જ વાગવાના છે. પંજાબી ગીત ઘણાના ફોનમાં હોય ના હોય તો FM નો ઉપયોગ કરશે. અને સાઇડમાં આપણે જોશું ને તો તમને હેવી મિરર આપેલો છે, અને મિરરની સાઇઝ ઘણી બધી મોટી છે. હવે તમે કહેશો કે મિરરની સાઇઝ કેમ મોટી છે, તો ગાડી જેવડી મોટી છે તો મિરરની સાઇઝ મોટી રાખવી પડે એ વસ્તુ નથી. આને ઓફરોડિંગમાં ઉપયોગ કરવા માટે આખો લેન્સ છે એ મોટો આપવામાં આવ્યો છે, કેમકે તમારે સાઈડમાં કોઈ પણ વસ્તુ હોય તો તમને ક્લિયર બતાવે, કોઈ પણ જગ્યાએ વધારે ખાડો હોય તો તમને આમાં ક્લિયર બતાવે. અને અહીંયા તમને આ થોડુંક છે ને ફાઈબરથી કવર કરવાની જરૂર હતી, એટલે એના હિસાબે છે ને ગાડી પ્રીમિયમનેસ, ગાડી જોકે જોઈએ જ પ્રીમિયમનેસ લાગે છે, પણ અહીંયા ફાઈબરથી કવર કર્યું તો ગાડી મસ્ત લાગત વધારે. અહીંયા તમને સાઇડ સ્ટેપ આપેલું છે, અહીંયા તમે ચડવા માટેનું સાઇડ સ્ટેપ આપેલું છે, કેમકે ગાડી તો વધારે ઊંચી છે, હવે તમારે અહીં ચડવું હશે તો અહીં સાઇડ સ્ટેપની તો જરૂર પડશે. આ ફાઈબરનું આપેલું છે. આ જે ટચ છે એ વાટ ટચ આપેલું છે. આ પણ તમારે રિમૂવ કરવું હશે તો તમે ઇઝીલી તમે આને રિમૂવ પણ કરી શકશો. અને પાછળના ટાયરની પણ આટલી બધી જાડાઈ છે, R18ના તમને આમાં ટાયર જડશે. અને બીજા નંબરમાં આ જે છે અહીંયા તમને રિયલ વ્હીલ ડ્રાઈવનું આપેલું છે. રિયલ વ્હીલ ડ્રાઈવનું બેઝિંગ છે એ ઓલી બાજુ તમને જોવા મળશે. અહીંયા મહિન્દ્રાના લોગોનું હબકેપ અહીંયા આપેલું છે. હવે તમે પાછળ આવશો ને અહીંયા આપણે ડીઝલ, હવે એમના કહેતા એવરેજ કેટલી હતી, આ ગાડી એવરેજ તો દેવાની જ નથી, તો તમને ખબર છે લેવાવાળાની તો ખબર જ હશે કે એવરેજ જશે નહીં. પાછળ આવશો ને એટલે આનું મારે કહેવાની જરૂર નથી, કેમકે આ તો તમે મોડિફાઈ જ કરાવી નાખવાનો છો લીધા ભેગી. અહીંયા હેન્ડલ આપેલું છે, અહીંયાથી તમારી ડીકી ખુલી જશે, અને આ છે એ સીધું ઉપર વહી જશે, એટલે અહીંયાથી તમે ડીકી ખોલી શકશો આખી. અને આ જે છે ને એ તમે હાર્ડ ટોપ કરશો ને એટલે આ તમારું સેફ્ટી બાર તરીકે આવશે, આ તો નીકળી જશે, એટલે આ તમારું અહીંયા રહેશે. અને આમાં પણ બંને બાજુ તમને સીટ બેલ્ટ આપેલા છે. અને આ સીટ છે એ તમે આગળની બાજુમાં ફોલ્ડ પર કરી શકો. હાઈ માઉન્ટેન સ્ટોપ લેમ્પ પણ તમને અહીં આપેલો છે, આ તમને હાઇડ્રોલિક આપેલું છે. આજે જોવા જઈએ કે ડિફોગરનું હકીકતમાં મેકેનિઝમ હોય ને આ રીતેનું મેકેનિઝમ આવે, ખાલી અહીંયા પટ્ટી ચોંટાડી દેવા ખાતર ચોંટાડતા નથી. આની પાછળ અહીંયા આપણે ડિફોગર આપેલું છે, આ પટ્ટી છે ને ગરમ થાય, ફોગી સિઝનમાં તમારે પાછળ ફોગ જામી ગઈ હોય ને તો વસ્તુ ખૂટતી હતી. શું ખૂટતી હતી તો કાગળ આપણે કીધું ને કે ડોરમાં સારી રીતે અહીંયા આપી દીધું હતી, એમ તો આપણે મહિન્દ્રા એમ તો નબળી કંપની નથી, અને મહિન્દ્રા તો જી વેગન જ છે, આપણે ગુજરાતીઓની જી વેગન જ છે ઇન્ડિયાની.
અહીંયા છે ને બુટ સ્પેસ આપેલું છે, એટલે આપણે કોઈ હાઈ સામાન બામાન રાખવાનો નથી, આમાં આપણે કરવાના છે વૂફર ફિટ. જે સાર લેતા હશે એ તો મ્યુઝિક સિસ્ટમમાં વૂફર ફિટ કરી અને ધબધબાટી બોલાવાના છે, નીમાય વાગતા હશે પંજાબી સોંગ એમાં. આમાં પણ તમને 18 ઇંચનું ટાયર આપેલું છે, અને નીચે આવી ગયો ને તો અહીંયા તમને રિફ્લેક્ટર આપેલા છે, અને અહીંયા તમને 4 સેન્સર આપેલા છે. વાંચમાં આવી ગયો ને એટલે એક મસ્ત પેલા કંપની છે ને આપતી નહીં, એટલે શું થતું ખબર, સસ્તામાં 4x4નું અહીંયા મારી દેતા, એટલે બધાને શું થતું કે 1500 સીસીમાં 4x4 લઈ અને મોજ કરતા છે. હવે કંપનીએ આ ફિક્સ કરી નાખ્યું, અહીંયા રિયલ વ્હીલ ડ્રાઈવનું તમને અહીંયા આપી જ દીધું, એટલે તમે અહીંયા 4x4 લગાડી શકવાના નથી, એટલે કંપનીને ખબર છે કે આ ચા એ 20 લાખના મજા 15 લાખમાં ના લેવા જોઈએ. હવે તમે આ બાકી તો બધું જે આ ઓર પાછળની સાઈડમાં હતું એ જ છે, આમાં બીજું તમને કહેવાની જરૂર નથી. પણ એ ખાસ વસ્તુ તમને આને કહું, પાછળ તમને છે ને ઓઇલની ચેમ્બર આપેલી છે. આ જે ઓઇલની ચેમ્બર છે ને એ બધી એનાથી શું થશે કે પાછળ છે ને એ પાવર ઇન્સ્ટન્ટ આવશે, એટલે જે રિયલ વ્હીલ ડ્રાઈવનું બેલેન્સ છે ને એ બેલેન્સ સારામાં સારું બેલેન્સ રહેશે. અને આપણે દેશી સ્ટાઇલમાં તમને અહીંયા લોક આપ્યો છે, આપણો લોક ખરાબ થઈ ગયો હોય તો તમે અહીંથી સીધું ચાવી ખોલી અને બંધ કરી શકો. આપણે દરવાજો ખોલીએ ને તો પ્રીમિયમનેસ ફીલ આવશે, કેમ કે આ કોઈ જૂના જમાનાની જીપડી નથી, આ નવા જમાનાની થાર છે અને મહિન્દ્રાની જી વેગન છે. આ તમને આખું હાર્ડ પ્લાસ્ટિકથી કવર કરેલું છે, અહીંયા તમને થાર લખ્યું છે, અને અહીંયા તમને મેટ બ્લેક ફિનિશિંગમાં ડોર હેન્ડલ્સ આપેલા છે. આમાં પણ તમને મિરર છે એ તમારા હાથેથી એડજસ્ટ કરવા પડે, આવડી પ્રીમિયમ ગાડી હોય તો એટલે હાથેથી એડજસ્ટ નહીં કરવા પડે. તમારે અહીંયા પણ તમને છે ને ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટનું બટન આપી દીધું છે. અહીંયા થોડોક સ્ટોરેજ સ્પેસ આપ્યો છે, તમારે ગાડીની ચાવી રાખવી હોય તો રાખી શકશો, પણ આમ ચિંતા નહીં કરો, તમારે રાખવું નહીં પડે કેમકે આમાં પુશ બટન આપ્યું નથી, બરાબર. અહીંયા તમારે રહી જશે પાણીની બોટલ, પાણીની બોટલ તો તમે રાખતા હોવ તો રહેશે, નકર તો દારૂની બોટલ રહેશે. આમાં અહીંયા ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપ્યું છે, એટલે તમે આરામથી ચડી શકશો. હજી ભાઈ છે ને નવી નવી ગાડી લઈને આવ્યા છે ને, એટલે આ સીટ કવર કોથરી કાઢી નથી, હવે સીટ કવર નખાવીએ ત્યારે તમને બતાવી છે એનું ફેબ્રિક મટીરિયલ કેવું છે. આ તમને 6 વેમાં આપેલી છે, રિકલાઇન આપેલી છે, ડિકલાઇન આપેલી છે, આગળ પાછળ આપેલી છે, અને મારા જેવા ભઠિયા હોય ને તો એના માટેનું હાઈટ એડજસ્ટેબલ આપેલું છે. અહીંથી તમે હાઈટ એડજસ્ટ કરી શકો. મને તો એમ જ લાગે કે જાણે હું કિમાક અંદર બેસી ગયો, મને તો આમ આગળ કંઈ દેખાતું જ નથી, પણ એના માટે આપણે ઓપ્શન આપ્યો છે. આ સીટ છે આપણે હાઈટ એડજસ્ટેબલ કરી શકશું. હવે તમે અહીંયા જોવા જશો ને તો આખું સોફ્ટ ટચ હેન્ડલ આપેલું છે. હવે એ આપણે અહીંયા જોઈ લઈએ, તમને ઉપર અને નીચે ટેલિસ્કોપિક આપ્યું નથી, ટેલિસ્કોપિકને આપતો આમાં જરૂર નથી. હવે આમાં સ્ટેરિંગ ઉપર તમને બધા જ કંટ્રોલ જોવા જડી જશે. અહીંયા તમને ટેપના કંટ્રોલ આપેલા છે, અને અહીંયા તમારે ક્રુઝના કંટ્રોલ આપેલા છે. આ ગાડી લેવાળો ક્રુઝ કંટ્રોલ માંગતો હશે એ તમે કોમેન્ટમાં કહેજો, કે આ ગાડી લેવાળા કેટલા છે કે જે ક્રુઝ કંટ્રોલમાં યુઝ કરતા હશે. અને અંદર મેં જોયું તો મને થોડુંક જી વેગન જેવું ફીલ આવવા માંડ્યું, કેમ કે અહીંયા તમને જી વેગન જેવા જ એસીના વેન્ટ આપેલા છે. મહિન્દ્રાએ કંઈ આપણી કમ નથી, તમને ઓછામાં જી વેગનની ફિલિંગ આપે ને એવી કંપની. આ રીતેનું હતું થારનું આખું ઇન્ટિરિયર. આમાં તમને આપણે વાત કરી હતી કે મર્સિડીઝ જેવા તમને એસીના વેન્ટ જોવા મળશે, ને એમાં પર તમને ગ્લોસરી બ્લેક ફિનિશિંગ સાથે આપ્યું છે. નીચે તમે આવશો ને તો આ બધા ફંક્શન આપ્યા છે. અહીંયા તમને હેડલેમ્પના ફંક્શન આપેલા છે, અને ગાડી એવરેજ તો દેવાની નથી, એટલે કંપનીએ પહેલાં જ અહીંયા આઈડલ સ્ટાર્ટ સ્ટોપ આપી દીધું કે તમે કે ટ્રાફિકમાં ઊભા હોય તો ગાડી સીધી બંધ થઈ જશે. અને આ જે મટીરિયલ છે ને એકદમ સોફ્ટ જ મટીરિયલ આપેલું છે. નવે નવો મહિન્દ્રાનો લોગો અહીં આપેલો છે, અને અહીંથી તમે હોરન નહીં કરી શકો. મીટરની વાત કરશો તો તમને 2 એનાલોગ મીટર મળશે, વચ્ચે તમને 3.5mm મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે મળશે, જેમાં તમે બધી ઇન્ફોર્મેશન બતાવશે એવરેજની ને જે આ રીતે આમાં થાર લખેલું આવે, એટલે તમને હે ને બેસ્ટ ફિલિંગ આવે. આમાં ગાડીની અંદર કરતા પહેલાં જ બાકી તો માર્કેટિંગ આની કરવાની જરૂર નથી. આમાં તમને અહીંયા બધી ચેકલાઇટનો ઓપ્શન બતાવશે, આમાં કોઈ પણ ચેકલાઇટ હશે કયો ડોર ખુલ્લો છે એ તમને અહીં બતાવશે, અને અહીંયા ઇન્જિનની લાઇટ બતાવશે, ઓઇલની લાઇટ અહીંયા બતાવશે, આરપીએમ મીટર છે, અને આ સ્પીડ મીટર છે. સ્પીડ મીટર તો આમાં દેખાડવાની જરૂર જ નથી, એ બધા કેટલી આગતા હશે એ તો બધા સોશિયલ મીડિયામાં જોઈએ જ છે. અને વચ્ચે તમે આવશો ને તો અહીંયા તમને ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ આપ્યું છે, આમાં વધારે પૂરતા પંજાબી સોંગ જ સાંભળવાના છે. અહીંયા તમને હોમ બટનનું અહીંયા રેડિયોનું આપ્યું છે, અહીંયા તમને કોલ હિસ્ટ્રીનું આપ્યું છે, અહીંથી ટેપ આખું બંધ થઈ જશે. અને અહીંયા તમને વહીકલ ઇન્ફોર્મેશન આપેલી છે, ડિસ્પ્લે બંધ કરવા માટેનું આપેલું છે, અને કોઈ ફેવરિટમાં બટન સેવ કર્યું હશે તો તમને અહીં એ બતાવશે નીચે. અને સેન્ટર કન્સોલમાં નીચે જોશો ને તો તમને અહીંયા કાર્બન ફિનિશિંગ સાથેના અહીંયા તમને એસી વેન જોવા મળશે, જે મર્સિડીઝ જી વેગન જેવા લાગતા હોય ને એવું તમને અહીંયા પ્રીમિયમ ફીલ થશે. એની નીચે આપણે એક્ઝેટ આવશું ને તો અહીંયા તમને એસીના કંટ્રોલ જોવા મળશે, બધા મેન્યુઅલ એસી તમને આમાં ઓફર કરેલું છે. અહીંયા જે તમારું છે એ તમારે પેસેન્જર સાઇડના એરબેગ ઓન ઓફ કરવા માટેનું છે. આ હઝર લાઇટનું છે, આ ટ્રેક્શન કંટ્રોલનું છે, ને હિલ ડિસન્ટ કંટ્રોલનું તમને આપેલું છે.
અને આજે છે એ તમારે ડોર લોક માટેનું આપેલું છે. નીચે આવશો એટલે તમારે અહીંયા ચાર્જિંગ સોકેટ પણ આપેલું છે 12 વોલ્ટનું. અહીંયા તમને USB પિન આપેલી છે અને અહીંયા તમને ઓક્સ પિનનું આપેલું છે. અહીંયા ઘણી બધી જગ્યા છે એમાં તમે ચશ્મા બસમાં રાખી શકો, અહીંયા મોબાઈલ રાખી શકો એવી તમને અહીંયા જગ્યા આપેલી છે. અને એકદમ સાઈડમાં આવશો ને તો ઉપર પણ તમને IC વેનમાં તમને કાર્બન ફાઈબરની ફિનિશિંગ જોવા મળશે. હવે કોઈક મારા જેવો ખરાબ ડ્રાઈવર આવી ગયો હશે તો ગાડી વધારે વગાડતો હશે તો બાજુમાં બેઠો હોય ને લોડા લે તો એ લોડા ના લે ને એના માટે અહીં તમને પકડવાનું હેન્ડલ બાર આપેલું છે. કંપનીએ પહેલાં જ વિચાર્યું હતું કે આ ગાડી કોઈ સારા રસ્તામાં તો હાંકવાનું જ નથી, ડિવાઈડર જ છેકાડવાના છે. અહીંયા તમને ગ્લો બોક્સ આપેલું છે. ગ્લો બોક્સ બહુ મોટું તો નથી, નાનું છે. આમાં કોઈને વધારે પૈસા રાખવાની જરૂર નહીં પડે કેમ કે આ પાલતી જ પૈસાવાળી હોય અને એકાઉન્ટમાં જ પૈસા પડ્યા હોય. નીચે તમને સ્પીકર આપેલું છે અને સેન્ટર કન્સોલમાં જોશો ને તો અહીંયા તમને ગિયર નોબ આપેલું છે. 6-speed ગિયર આપેલા છે. અહીંયા તમને હેન્ડબ્રેકનું આપેલું છે. હેન્ડબ્રેક છે એ તમને ક્રોમ ફિનિશિંગમાં જોવા મળશે. હવે અહીંયા તમને બે આગલી પાવર વિન્ડોનું આપેલું છે. તમારી વિઝિબિલિટી છે એ એકદમ ક્લિયર આવશે. આ રીતે હતું આખું થારનું ઇન્ટિરિયર. હવે 1500cc ડીઝલ એન્જિન છે એ કેવું છે એ આપણે તમને હમણાં બતાવી દઈએ. ઠીક છે, પાછળ તો પેલા હેન્ડલ આવ્યા નથી. પાછળ જવા માટે પાછળ જવાની જરૂર જ નથી. આમાં કોઈ બેસાડવા માટે છે ને એ આપી જ નથી. બે જ જણાને રખડવાનું, બે જ જણાને મોજ કરવાની. પતિ છતાંય કદાચ તમે એવા હલવાણા હો કે આપણે કોઈને પાછળ બેસાડવા પડીએ તો એ તમને ક્યાંથી બેસાડવાની તમને બતાવી દઈએ. પાછળ જવા માટે તો આમાં છે ને આટલું બધું છે ને કે જાણે કોઈ ની ના જ પાડી દે ભાઈ. આમાં કોઈ બેસાડવાના છે નહીં. આ તમે સીટ અહીંથી કરશો ને એટલે આ સીધી આગળ વહી જશે. પાછળ જવા માટે તમારે આવી રીતે આમ જવાનું રહે. જગ્યા થોડીક ઓછી આપેલી છે એટલે તમે આ ડાવરા ફટકા ફતા ખરા. ક્યાંય પાછળ તમને આમાં એટલી જગ્યા આપેલી છે. ટોપ આપેલું છે. અહીંયા તમને સ્પીકર આપેલા છે પાછળ વાળા પર. તમારા જે પંજાબી મ્યુઝિક સિસ્ટમની મોજ લેતા જાહે. બાકી ગાડીનો આખો વ્યૂ છે એ અહીંયાથી પણ ક્લિયર આવે છે. આ એક જે એડજસ્ટમેન્ટ છે ને એમાં થોડુંક આપણે આમાં ક્યાંક ભટકાતા હોય ને એવું રૂમમાં કરતા હોય ને એવું લાગે અને ઘરઘોસલે રમતા હોય ને એવી ફિલિંગ આમાં આપણે આવે છે. અહીંયા તમને સીટ બેલ્ટ પણ આપેલા છે. જગ્યા તો પુષ્કળ આપી જ છે. બાકી તો થાર લેવાવાળાને જગ્યાની કંઈ કમી હોય નહીં. એની પાસે બીજી એન્ડેવર મેન્ડેવર ગાડી થાય જ. આપણે ટૂંક સમયમાં એક એન્ડેવરનો પણ વિડીયો લઈ આવ્યો. હવે આપણે વાત કરી હતી કે ડીઝલ ઇન્જિન તમને બતાવવાનું 1500cc નું. તો એ ખોલવા માટે અહીંયા બે જગ્યાએ આપેલું છે. આપણે બોનેટ ખોલ્યું ને તો મજા આવી ગઈ કેમ કે ચારે ચાર ઇન્ડિકેટર ની ચાલુ થઈ ગયા એટલે તમારું બોનેટ કે કંઈ ખુલ્લું હોય ને એટલે આ તમને એક અલગ જાતનું બતાવીએ. આખે આખું બોનેટ છે અહીંયા ઓપન થઈ ગયું. બોનેટનો વજન વધારે છે કેમ કે અહીંયા એનો હુક આપ્યો છે. આખું 1500cc નું ડીઝલ એન્જિન છે. અહીંયા તમારું કુલન્ટ વોટર છે. એન્જિન આખું એકદમ નીટ એન્ડ ક્લિયર છે કેમ કે ગાડી હાવ નવે નવી છે. આ ગાડી ક્યાંય હેલી નથી, માત્ર ને માત્ર 300 કિલોમીટર આઈકી છે. વેચવાની નથી, આપણે જૂની ગાડીના વિડીયો બનાવવા બંધ કરી દીધા. તમે વળી કોમેન્ટ ના કરતા કે પ્રાઇસ શું છે. પ્રાઇસ તો તમે શોરૂમે જઈને લઈ આવો ને લોન કરાવી હોય તો લોને તમે કરાવી લેજો. અહીંયા બેટરી આપેલી છે અને 1500cc નું એન્જિન આપેલું છે. ડીઝલ એન્જિન રિયલ વ્હીલ ડ્રાઈવ થાર છે. હવે આપણે આને બંધ કરી દઈએ. ગાડી આપણી છે નહીં. અહીંયા તમને સ્ટીકર માર્યું કે બોનટ ખોલી અને તમારામાં પાણીના ચારા કરવા નહીં, નકર આમાં તમારા સ્પાર્ક પ્લગ ને બધું બગડી જાય. પછી તો તમે શોરૂમમાં જાઓ એટલે તમને ખર્ચો કહી દે કેટલો આવે નહીં. ગાડી લેતા હોય ને આમ તો ખર્ચાનું જોતા નહીં હોય ને, શોરૂમે મૂકી આવતા હોય ને કે આને જનરલ કરી નાખો, મોડિફિકેશન જ એવડું કરાવી નાખે. આપણે આખી થારનો વિડીયો સમજી લીધો. થાર આપણા ફ્રેન્ડની જ હતી એટલે થોડોક મસ્તીમાં અને મજાકમાં આપણે વિડીયો બનાવ્યો છે. કેમ કે આની સ્પેસિફિકેશનની તો બધાને ખબર જ હશે. આજકાલમાં માર્કેટમાં ઘણા બધા વિડીયો આવી ગયા છે. આપણે ખાલી મોજ મસ્તી સાથે વિડીયો બનાવવા આવ્યા હતા અને થાર થોડીક હાંકવાનો આપણે થોડોક શોખે હતો. હવે આ ગાડીની છે ઇન્ડિયન લોકોમાં આટલી પોપ્યુલર બની છે એની પાછળનું ઘણું કારણ છે કે આની જે ડિઝાઇન કરી છે એ રામકૃપા અનંતને કરી છે. સારામાં સારી ડિઝાઇન કરેલી છે અને એને ઘણી બધી મહિન્દ્રાની ગાડી પણ એને બીજી પણ ઘણી બધી ડિઝાઇન કરેલી છે. એમાં બોલેરો આવે છે, સ્કોર્પિયો આવે છે. અમને યુટ્યુબ ચેનલમાં એટલો બધો સપોર્ટ આપો કે તમારા માટે આપણે જે ઓલી 2-ડોલવાળી થાર આવે છે ને એનો વિડીયો તમારા માટે કંપનીમાંથી સ્પેશિયલ આપણે તમારા માટે બનાવી આવી છે. અને આ ગાડી જે લેવા માગતા હોય ને વહેલી તકે બુકિંગ કરાવી દેજો કેમકે આનું વેઇટિંગ વધારે છે. વેઇટિંગ વધારે છે ને એનું પાછળ એક કારણ છે કે મહિન્દ્રા કંપનીએ જ્યારે આ ગાડી લોન્ચ કરી ત્યારે એને એટલી બધી એક્સપેક્ટેશન નથી કે ઇન્ડિયન લોકોમાં આટલી બધી પોપ્યુલર ગાડી બની જશે. એવી જ રીતે મહિન્દ્રાનો જે બોલેરો છે XUV 700 છે એ લક્ઝરી પ્રીમિયમ ફીચર સાથે આવે છે. આમાં પણ ઘણા બધા પ્રીમિયમ ફીચર આવે છે. એના હિસાબે ઇન્ડિયન લોકોમાં છે ને સૌથી પસંદ બનવા માંડી છે અને ગેંગસ્ટર માટે પણ પસંદ થયા એટલે એટલે આના માટે આનું વેઇટિંગ વધારે છે. જો તમારે બુકિંગ કરાવવું હોય તો વહેલી તકે બુકિંગ કરાવી લેજો. નવો નવો સપોર્ટ કર્યા રાખો એટલે આપણે તમારા માટે નવી નવી ગાડીઓ લઈ આવ્યા રાખીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધા મિત્રોને.